કેમ પ્રધાનજી? બોલો મહારાજા. રબારી લોકો કોઈ સારા કામે જતા હોય એવું મને લાગે છે. મને એવું લાગતું. પણ આપણને જોઈને લોકો પાછા કેમ વળે? એમને હાલ ને હાલ પાછા બોલાવો. આજે પરધાન બોલાવે રબારીઓ શોકન દીધા છે. અમે સત્ય કહેશું તો તમારા મહારાજ ને દુઃખ તો નહીં થાય ને? મહારાજા રાયકાભાઈ નું કેવું એવું છે કે સત્ય કહેશું તો તમારા મહારાજ ને દુઃખ નહીં જાય ને? નહીં નહીં, જે સત્ય હોય તે કહો. જો સત્ય બોલશો તો ઈનામ આપવામાં આવશે. તમે કેવડાવો અમને કેવી પરધાન ભાઈ, તમે કેવડાવો અમને કેવી રે. તમારે કેવું પડશે રે ભાઈ, તમારે કેવું પડશે રે. લગડી ના લોટ બધા મેળા બોલે છે, આજે લાસારે લાખ મેરે મારે સાચી છે, કારણ કે મારે તો ત્રણ ત્રણ દીકરીઓ છે. લાસા લક્ષ્મી ને સગુણા પણ રાજ સંભાળે તેવો એક દીકરો નથી. અરે રાયકા ભાઈઓ, આજે તમે પાછા જાઓ અને કાલે સવારે સારા સુકન જોઈ અને પછી આના તેડવા દેજો. ભલે માર પાછા વળીન ઘેર હાજર બારી ભાઈ, પાછા વળીન ઘેર હાજર અરે કેમ પ્રધાનજી? બોલો મહારાજા.
હવે આ વાંજે મેણા મારાથી સહન થતા નથી, મારે શિવના ચરણોમાં જવું છે, તો હાલ ને હાલ સતીને બોલાવો.
महाराज देवा करता मरो सत मन प्यारो लागे रे। नगर चर्चा जोवा गया था सामे खेडूत भाइयों मळ्या मने सामे आओ तो जोई ने खेडूत भाइयों पाछा वळी गया कारण के मारा सुकन जोई अने जो एमना खेतर मां वावणी करवा जाय ने तो एमना खेतर मां अनाज तो दाणो ना उगे त्याथी आगळ जता रायका भाइयों एमना दीकरानी वहुनो आणो चेडवा जता हता मने सामे आओ तो जोई ने पाछा वळी गया कारण के मारा सुकन जोई અને જો એમના દીકરાની વહુનું આણું તેડવા જાય તો એમનો દીકરો પણ વાંચ્યો જાય સતી હું વાંચ્યો છું મારા કોઈ સુપન લેતું નથી। અરે સ્વામીનાથ આપણે કેમ પેટના વાંચીએ કે હોય ભગવાને આપણે ત્રણ દીકરો દીધી છે શું સતા આપણે પેટના વાંચીએ છે। અરે સતી જે નગરનો રાજા રાજ કરતો હોય એ નગરની રયત એ રાજાના સુપન લેતી હોય ને તો રાજાને રાજમાં રહેવાનો અધિકાર નથી સતી। પોકળ ગઢનો રાજા અજમલ અને મારા સુકન જો મારી રયત ન લેતી હોય ને તો મારે આ રાજમાં રહેવાનો અધિકાર નથી સતી। મને જંગલમાં જવાની રજા આપો જંગલમાં જઈને હું તપ કરીશ શિવના ચરણોમાં શેષ નમાવી પ્રભુ પાસે વરદાન માંગીશ। ભોળાનાથ એક સવાસેર માટીની ખોટ પૂરી કરી દે મારા નાથ। ઓલા ભાવતે એવા શું પાપ કર્યા હશે તે આ ભાવતે મને વાંચ્યો રાખ્યો અને સતા પણ શિવ શંકર ભળો નાચો પ્રસન્ન નહીં થાય ને તો હું કમળ પૂજા કરીશ પણ વાંજ્યા મેણા ભાંગ્યા વગર પોકળ ગઢની ધરતી માથે પગ ને મૂકું સતી મને જંગલમાં જવાની રજા આપ। અરે સ્વામીનાથ શિવના ચરણમાં જતા પહેલા એક મારી મનોકામના પૂરી કરશો। અરે બોલો સતી। જો તમારે શિવના ચરણે જવું હોય તો મારી કઈ ના નથી પરંતુ તમને કઈ ખબર નથી કે આપણા ઘરમાં દીકરી આપણી સગુણા ઘણી ઉમર લાયક થઈ ગઈ છે જો તમે એના લગ્ન કર્યા પછી શિવના ચરણમાં જશો ને તો મારા મનને થોડીક શાંતિ થશે અને મારો માથાનો ભાર પણ થોડો હળવો થશે। સ્વામીનાથ મારું માનો તો સારો। અરે વાહ સતી તમારી વાત કેવી પણ સત્ય છે કારણ કે હવે દીકરી ઉંમર લાયક થઈ જશે કેમ બધાજી બોલો મહારાજા હાલ હાલ તા દરબારમાં થી રાજપાલ ને બોલાવો બહુ સારું આ દે પર દાના બોલાવે રાજા સાથે મારે 20-20 વર્ષોના વ્યાજ ચાલ્યા આવે છે ભલે થયું હે આજે હર કે
કયું નગર છે એટલે રાતમાં આવી જાવ છો પછી પૂછો છો કયું નગર છે ભાઈ ખબર મને આવતા રહ્યા પૂછવું તો જોઈએ ને પિંગળગઢ છે પિંગળગઢ પિંગળગઢ હા પિંગળગઢ હવે અજમલ રાજા જવા ના પડે પણ હવે ચલો દેખે જાયગા અરે ભાઈ તમારા મહારાજાને કહો કે પોકરણગઢ થી કોઈ પંડિતજી આવ્યા છે અમારા મહારાજા અત્યારે આરામ ઉપર છે કોઈને મળવા માંગતા નથી તમે કહી તો જુઓ મહારાજા આપને કોઈ મળવા માંગે છે કોણ છે મને તો બામણ જેવો લાગે છે તમે પેલા તમને મળી તો લો હું એમનું મોટું જોવા માંગતો નથી કહી દે ચાલતા થઈ જાય એટલે ગમે એમ તો એ બામણ કહેવાય મહારાજા એટલે તમને મળી લો તમે પંડિતજી મે મનાયા છે પણ તમે બહુ ગુસ્સા ના કરતા અમારા મહારાજા ને વાંધો નહી જાઓ અરે પ્રણામ મહારાજા પ્રણામ છે પંડિતજી તમે ચાલતા થઈ જાઓ રોટલા ખાઉં બાજી ને રોટલા ખા પણ તેને તરું પ્રણામ નહીં થયો અરે મહારાજા આ શ્રીફળ અને ટકો હું પોકરણગઢ થી લઈને આવ્યો છું તમે કેટલી વખત કીધું ભાઈ તમારા વાંધો શું છે દીકરી લેવાની છે દીકરી દેવાની છે પ્રધાનજી એ મહારાજા એમને પણ વાત સાચી કહેવાની છે એ હું તમને ક્યાં તો દીકરી લેવાને આપણે કોઈ દીકરી દેવાની છે આપણે ગરદન તો ઊંચી રહેવાની છે તો તર હાલ ના હાલ સતી ને બોલે નાળે શીખેલી જો ભલે આજે પરધાન બોલાવે માતાજી મારા તાન બોલાવે માતા યા
અમારા શું કામ પડ્યા? મહારાજા બોલાવે છે. હયા છે સતી રે આવીને સ્વામીના ચરણે નામે. આજે અમારા